છેલ્લા 5 દિવસથી પથ્થરમારો ચાલુ છે અને દરેક દિશામાંથી પથ્થર આવે છે. છેલ્લા 2 દિવસથી પોલીસનો બંદોબસ્ત છે. આજે ડ્રોન પણ ઉડાવ્યું છે પણ એ ચોર પકડાતા નથી ને કાયમ માટે મતલબ કે ચારે દિશાથી પથ્થરમારો 8 વાગ્યાનો ચાલુ થઈ જાય છે. સવારે 4 વાગ્યા સુધી પથ્થર ચાલુ રહે છે. સતત પથ્થર પડે છે. 7:45 વાગ્યાનો ચાલુ થઈ જાય છે. રાતે 3:30 વાગ્યા સુધી અમે જરા ઘરમાં જઈએ છીએ તો તરત પાછા પથ્થર ચાલુ થઈ જાય છે. કોઈ પણ બધા પબ્લિક મહેનત કરે પણ કોઈ પકડાતું નથી. ભરૂચના જંબુસરમાં ભેદી પથ્થર મારાથી 5 દિવસથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાતના સમયથી મુખ્ય બજાર વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ જાય છે, જે વહેલી સવાર સુધી ચાલુ રહે છે. આ વિસ્તારની ચારે બાજુથી અહીં પથ્થરો વરસે છે. પોરવાડ, ખડકી, શ્રાવકપોળ અને પોલીસ ગેટ વિસ્તારમાં છતો પર પથ્થરો પડે છે. કોઈ ટીખળખોર છે કે પછી આ વિસ્તારને શાંતિ ડહોળવા કોઈ પ્રયાસ કરી રહ્યું છે. આ ભેદી પથ્થરમારાના કારણે પોલીસ પણ ધંધે લાગી ગઈ છે. પથ્થરમારાના કારણે રોજ રાત્રે લોકોનું ટોળું પથ્થર મારનારને પકડવાનો પ્રયાસ કરે છે પણ કોઈ હાથમાં નથી આવતું. પોલીસને જાણ કર્યા બાદ પોલીસે અહીં પોઈન્ટ મૂક્યો અને પથ્થર મારનારાઓને પકડવા માટે ડ્રોન પણ ઉડાડ્યું પણ હજુ સુધી કોઈ હાથમાં નથી આવ્યું. જંબુસરમાં તમે જોઈ શકો છો પુરવાડ, ખડકી, શ્રાવકપુર અને એની ઉપર કેટલા પથ્થરો પડે છે. છેલ્લા 4 દિવસથી પોલીસોને કહેવામાં આવ્યું, પોલીસ ભાઈઓએ અમને મદદ કરી, કાલે પોઈન્ટ પણ આપ્યો. આજે ડ્રોનથી એ લોકોએ તપાસ બી કરી અને એ લોકોએ એવું નક્કી જોયું કે 2 માણસ છે અને 2 જણા દુપટ્ટો મતલબ કંઈક બી પહેરી, મુખટો પહેરી અને ભાગે છે પણ પકડાયા નથી. આજે આ પબ્લિક બધી ગમે તે રીતે એમને પકડવા તૈયાર છે અને પકડીને જ રહેશે. 5 દિવસથી થઈ રહેલા પથ્થરમારામાંથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોની પોલીસને અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ તત્વોને પકડવામાં આવે અને તેમને પાઠ ભણાવવામાં આવે. છેલ્લા 5 દિવસથી પથ્થરમારો ચાલુ છે અને દરેક દિશામાંથી પથ્થર આવે છે. છેલ્લા 2 દિવસથી પોલીસનો બંદોબસ્ત છે. આજે ડ્રોન પણ ઉડાવ્યું છે પણ એ ચોર પકડાતા નથી ને કાયમ માટે મતલબ કે ચારે દિશાથી પથ્થરમારો 8 વાગ્યાનો ચાલુ થઈ જાય છે. સવારે 4 વાગ્યા સુધી પથ્થર ચાલુ રહે છે. સતત પથ્થર પડે છે. 7:45 વાગ્યાનો ચાલુ થઈ જાય છે. રાતે 3:30 વાગ્યા સુધી અમે જરા ઘરમાં જઈએ છીએ તો તરત પાછા પથ્થર ચાલુ થઈ જાય છે. કોઈ પણ બધા પબ્લિક મહેનત કરે પણ કોઈ પકડાતું નથી. ભરૂચના જંબુસરમાં ભેદી પથ્થર મારાથી 5 દિવસથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાતના સમયથી મુખ્ય બજાર વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ જાય છે, જે વહેલી સવાર સુધી ચાલુ રહે છે. આ વિસ્તારની ચારે બાજુથી અહીં પથ્થરો વરસે છે. પોરવાડ, ખડકી, શ્રાવકપોળ અને પોલીસ ગેટ વિસ્તારમાં છતો પર પથ્થરો પડે છે. કોઈ ટીખળખોર છે કે પછી આ વિસ્તારને શાંતિ ડહોળવા કોઈ પ્રયાસ કરી રહ્યું છે. આ ભેદી પથ્થરમારાના કારણે પોલીસ પણ ધંધે લાગી ગઈ છે. પથ્થરમારાના કારણે રોજ રાત્રે લોકોનું ટોળું પથ્થર મારનારને પકડવાનો પ્રયાસ કરે છે પણ કોઈ હાથમાં નથી આવતું. પોલીસને જાણ કર્યા બાદ પોલીસે અહીં પોઈન્ટ મૂક્યો અને પથ્થર મારનારાઓને પકડવા માટે ડ્રોન પણ ઉડાડ્યું પણ હજુ સુધી કોઈ હાથમાં નથી આવ્યું. જંબુસરમાં તમે જોઈ શકો છો પુરવાડ, ખડકી, શ્રાવકપુર અને એની ઉપર કેટલા પથ્થરો પડે છે. છેલ્લા 4 દિવસથી પોલીસોને કહેવામાં આવ્યું, પોલીસ ભાઈઓએ અમને મદદ કરી, કાલે પોઈન્ટ પણ આપ્યો. આજે ડ્રોનથી એ લોકોએ તપાસ બી કરી અને એ લોકોએ એવું નક્કી જોયું કે 2 માણસ છે અને 2 જણા દુપટ્ટો મતલબ કંઈક બી પહેરી, મુખટો પહેરી અને ભાગે છે પણ પકડાયા નથી. આજે આ પબ્લિક બધી ગમે તે રીતે એમને પકડવા તૈયાર છે અને પકડીને જ રહેશે. 5 દિવસથી થઈ રહેલા પથ્થરમારામાંથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોની પોલીસને અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ તત્વોને પકડવામાં આવે અને તેમને પાઠ ભણાવવામાં આવે.